નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આપણે નીકળી પડ્યા છીએ મુનસર તળાવ માટે. મુનસર તળાવ એ વિરંગામાં આવેલું છે. તો અત્યારે અમે રસ્તામાં છીએ અને આ એક ભરવાડી દરવાજા અને રયાપુર દરવાજા વચ્ચેનો રસ્તો છે. તો આપણે મુનસર તળાવમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. મુનસર તળાવ એ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ બનાવેલું છે. આ એક ઐતિહાસિક તળાવ છે. તો આપ જે જોઈ રહ્યા છો તે મુનસર તળાવના સામેના કિનારે મેરડીમાનું મંદિર પણ આવેલું છે. અમે પહેલાં ત્યાં પહોંચી ગયા છીએ. તો ચાલો મંદિરની નજીકથી નિહાળીએ અને ત્યારબાદ આ તળાવની ફરતે જે નાના નાના દેરા છે તેને પણ નજીકથી જોઈશું. મિત્રો, આ મેરડીમાના મંદિરે રવિવારે ખૂબ જ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, કારણ કે તેઓ શ્રદ્ધા સાથે અહીં તાવા કરતા હોય છે. તો આજે તો રવિવાર નથી, તો શ્રદ્ધાળુઓની સંખ્યા નથી. આપ જે તળાવની આજુબાજુ નાના મોટા મંદિરો નિહાળી રહ્યા છો તેની સંખ્યા 300થી પણ વધારે છે અને દરેક મંદિરમાં બેઠક પણ રાખવામાં આવેલી છે. તો આ ભવ્ય મંદિરો અત્યારે નાશ પામી ચૂકેલા છે મોટાભાગના. અને આ મુનસર તળાવને માનસર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા મરાઠાઓ દ્વારા મુનસરી માતાનું મંદિર પણ બનાવવામાં આવેલું હતું, જેના કારણે આને માનસર પણ કહેવામાં આવે છે. તો મંદિરની ફરતે આ નાના નાના 300થી પણ વધારે મંદિરો જે હાલ મોટાભાગના નષ્ટ થઈ ચૂકેલા છે. મિત્રો, આ ઐતિહાસિક તળાવ ઈસવીસન 1090ના સમયમાં બનાવવામાં આવેલું છે. તળાવના સામેના કિનારે તો મંદિર અને નાનો બગીચો પણ બનાવવામાં આવેલો છે. બગીચો અત્યારે બંધ હોવાના કારણે અમે અંદર જઈ ના શક્યા. તો હવે અમે સામેના કિનારે જઈશું. તળાવના આ કિનારે અમે પહોંચી ગયા છીએ અને આ કિનારે દશામાનું મંદિર પણ આવેલું છે. તો સામે મેરડીમાનું અને આ બાજુ દશામાનું મંદિર છે અને અહીં પણ બેસવા માટેની સારી બેઠકો પણ છે. તો આપ જોઈ શકો છો તળાવનો આ કિનારો આપણે સામે હતા અત્યાર સુધી, હવે આ બાજુ આવી ગયા છીએ. Thank you.
તો મિત્રો આ હતું મુનસર તળાવ. જો તમને મુનસર તળાવ ગમ્યું હોય તો ત્યાંની મુલાકાત અવશ્ય લો, અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલ પર પહેલી જ વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે આવા ખૂબ જ રોમાંચક વિડીયો અવારનવાર આવતા જ રહેશે. તો ચાલો હવે અમે ઘર તરફ નીકળી પડ્યા છીએ, આ વિડીયોને હવે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી ચલો આવજો.